વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓમાં આવેલા ઘોડાપુરના કારણે ખેતી કિનારાના ખેતરોમાં પાણી ભરાતા શેરડી સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે હાલમાં જ પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના નદી કિનારાના ખેતરોમાં શેરડી અંબાની કલમો ડાંગર પપૈયા સુરણ સહિતના બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે સો હેક્ટર જમીનમાં ઉભા પાકને થયેલા નુકસાનને પગલે ખેડૂતોએ સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરાવી વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અતિવૃષ્ટિને લઈને પ્રોબ્લેમ તો બહુ વધારે છે અને ખેડૂતની વાત કરે તો જમીન ધોવાણ અને પાકને બહુ મોટું નુકસાન થયું છે ખાસ કરીને ડાંગર અમે બેટ વિચારીએ તો બેટોન જે છે ડાંગરના ખેતર બહુ ડૂબેલા છે અને ખેતરમાં જોઈએ તો બીજો પાકમાં જોઈએ તો સુરણ કલમવાડીને બહુ નુકસાન છે વાવાઝોડાના કારણે એકદમ કલમ પર પડી જવા પામી છે બહુ મોટું નુકસાન છે અને સરકારને એવી અમારી ઈચ્છા છે કે અમને ખેડૂતો બાજુ થોડું ધ્યાન આપે થોડું વટર આપે અમને એવું લાગે છે અઢી હજાર છ હજારથી ખેડૂતને જ આપે છે એ માટે કંઈ થવાનું છે નથી થોડી વધારે કંઈ આપે તો સારું આ વરસાદ વધારે હોવાના કારણે કે આ બધું જમીન આજુબાજુના ખેડા પાણી બધું ધોવાઈ ગયું એના લીધે પાણી ખેતરમાં આવ્યું ખેતરમાં પાણી પાણીમાંથી ઉભેલા પાકને નુકસાન થયું છે સુરણ પણ ટોવાઈ ગયા છે અરડ બી ટોવાઈ ગઈ છે ખેડૂત કઈ રીતે મુશ્કેલીથી આ સામનો કરી રહ્યો છે ખેડૂત ખેડૂતો માટે બહુ કપરી છે નજરે જોયું છે કે અમારી આ જે સો એક હેક્ટર જે જગ્યા છે એ બધા ખેડૂતો જ છે ડાંગર રોપે છે શેરડી રોપે છે અળદ રોપે છે સુરણ રોપે છે હવે આ અવરનવાર નદી નાળામાં પાણી ઉભરાતા જે ધોવાણ થયું છે પછી પાણીને પાણી ભરાયેલું રહ્યું છે એના લીધે અમારા પાકમાં બધે જ પાણીને એના લીધે ધોવાણ થઈ ગયું એટલે તેમાં ધોવાઈ ગયો અડધો અડધો ડૂબેલો રહેવાથી બહુ મોટી એવી નુકસાની તમે પાણી કે રેલ આવી કેવો તેનાથી બધું ડૂબાણ ભાગ રહેતો અમારે બહુ મોટી નુકસાની છે કારણ કે ધોવાણ તો તમે તમારે જોયું જ છે કે કેટલું મોટું ધોવાણ થઈ ગયું છે આ સો એક હેક્ટરની જગ્યા જે છે નદી કિનારાની એ બધીને જ ધોવાણ છે હવે અમારી ગણતરી એવી કે સરકાર કંઈક અમુને કંઈક રાહત આપે કે કંઈક વળતર ચૂકવે તો અમને સારું ને તો અમે ખેડૂત લોકો કઈ રીતે આમાં જીવી શકીએ અને અમે કઈ રીતે આ પાછું આ પુરાણ કરી શકીએ કેમ કે છે નદી જ એટલે પાછું એમાં તો નદીમાં જે થતું છે એટલે અમારે તો અત્યારે કોઈ પાક એમાં થઈ શકે એવું નથી કારણ કે બીજી વાર પાકના ખાતે ધોવાણ થયેલું છે પાણી રોકાયું છે નથી ને વન અવર પાણીના આવે જ છે રેલ આવે જ છે એટલે અમારું તો બધું ધોવાણ થઈ જ જાય છે એટલે અમારે તો હવે સરકારને તમે વાવેતર કર્યું હતું ને અત્યારે તમને કેટલા રૂપિયાની નુકસાની છે અમારી અમે ડાંગરની વાવેતર કર્યું હતું સુરણનું કર્યું હતું શેરડીનું કર્યું હતું શેડીમાં એટલું બધું નુકસાન નથી પણ સુરણને જે આ ડાંગરનું નુકસાન છે એમાં તો અમને ખાચું લાખ દોઢ લાખ રૂપિયાનું નુકસાન છે ઉપરથી ધોવાણ જે માટીનું થઈ ગયું છે એ તો બહુ ઘણું થઈ ગયું છે કે દોડ વીગનું જે પુરાણ કર્યું એમાં દોડ વીગનું જે ખેતર હતું એમાં તો કંઈક રહ્યું જ નથી મળત બધું જ આખું ધોવાણ